Hello friends, welcome all in the 11th part of chapter number 8, application of integration. आ session almost आ chapter नो last session છે અને આ session ની અંદર પહેલા તો સ્વાધ્યાયમાં એક જે question બાકી છે આપણે complete કરીશું અને ત્યારબાદ થોડા ઘણા examples જોઈશું કે જે થોડા important છે આ chapter ના point of view. Okay, no doubt as far as NCERT ના new syllabus according જે અમુક વસ્તુ cancel out થઈ છે. મારા બધા જ videos માં almost મેં બધું જ cover કરી દીધું છે. રિવાઇઝ કરો પ્રોપરલી કે જેથી તમને JEE માટે પણ થોડો બેનિફિટ રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. બટ સેશન સ્ટાર્ટ કરતા પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો કે જેથી અને બેલ આઇકન પર ક્લિક કરજો કે જેથી ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ચા બહુ ધ્યાનથી સમજજો ભાઈ, આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને આપ્યું છે વર્તુળ અને છે પરવલય વાય સ્ક્વેર બરાબર સિક્સ એક્સ. બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કીધું છે. સૌથી અગત્યનો શબ્દ, બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે સૌથી પહેલા આપણે જરાક ફિગર આઉટ કરી લઈએ કે શું કહેવા માંગે છે, કયો પ્રદેશ મળશે તે. ચલો, આ વર્તુળ થઈ ગયું અને પરવલય થઈ ગયું, વાય સ્ક્વેર બરાબર સિક્સટીન એક્સ. હવે એવું કહે છે કે બહારના ભાગથી આવૃત પ્રદેશનું, તો હવે બહારનો ભાગ કયો થયો? તો કે તમે ઓબ્ઝર્વ કરો તો આ જો પરવલય હોય અને આ વર્તુળ હોય તો આ પોર્શન અંદરનો થયો, તો બહારનો પોર્શન કયો થયો? તો કે આ થયો, આખો પોર્શન બહારનો થયો ભાઈ. આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. આ બહારનો પોર્શન થયો. હવે આ શોધવું બહુ ડિફિકલ્ટ, તો આપણે શું કરીએ? આપણને આખા વર્તુળનું ક્ષેત્રફળ તો ખબર જ છે, તો હું એમ લખી દઉં કે માંગેલ ક્ષેત્રફળ બરાબર, જો ધ્યાનથી સમજો, વર્તુળનું કુલ ક્ષેત્રફળ માઇનસ અંદરના ભાગનું ક્ષેત્રફળ. બોલો, ચાલે? એટલે હવે આખા વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે, પાઈ આર સ્ક્વેર. એમાંથી આપણે અંદરના ભાગનું ક્ષેત્રફળ બાદ કરીએ. હવે સવાલ ઉભો થાય કે અંદરના ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે? તો યાદ કરો, આવું ગઈકાલે લાસ્ટ સેશનમાં જ આપણે જોઈ ગયા કે અંદરના ભાગનું ક્ષેત્રફળ એટલે આટલો પોર્શન મારે કેન્સલ કરવાનો. તો જો આ છેદબિંદુ દેખાય, અહીંયા આપણે જરા એક્સટેન્ડ કરીએ તો આ 0 0 થી આ પોઈન્ટ સુધી ને આ પોઈન્ટ થી આ પોઈન્ટ છે એટલે 4 0 બરાબર. તો આપણે આ જે રેડ વાળો પોર્શન છે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, એને આપણે બાદ કરી દઈએ, અંદરનો ભાગ થઈ જશે ને. એટલે જો સમજાવું, આવું લખી દઈએ. પહેલા તો બંને વક્રનું છેદબિંદુ શોધવું પડે. તો વક્રના છેદબિંદુ માટે ચલો વાય સ્ક્વેર બરાબર સિક્સ એક્સ મૂકી દો. તો એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ માઇનસ સિક્સટીન બરાબર ઝીરો. તો એક્સ માઇનસ સોરી એક્સ પ્લસ આઠ અને એક્સ માઇનસ બે બરાબર ઝીરો થઈ જશે. એટલે એક્સ બરાબર બે અથવા એક્સ બરાબર માઇનસ આઠ. હવે ફરીથી સમજાવું, જુઓ, એક્સ બરાબર માઇનસ આઠ તો શક્ય જ નથી ને, કારણ કે જમણી બાજુ તરફ જાય છે. તો x બરાબર 2 એટલે અહીંયા પોઈન્ટ હશે કઈક 2, અને અહીંયા તમે 2 મૂકશો તો 6 2 12 એટલે અહીંયા થઈ જશે 2√3. તો એ જ પોઈન્ટ અહીંયા તમે નીચે એક્સટેન્ડ કરો તો આ કયો પોઈન્ટ થઈ ગયો? 2 0 થઈ ગયો. તો એનો મીનિંગ કે અંદરના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય બરાબર 2 ટાઈમ્સ. બહુ ધ્યાનથી સમજો, કેમ 2 ટાઈમ્સ કર્યું ભાઈ? કારણ કે જેટલો ભાગ ઉપર આવવાનો, જેટલો ભાગ ઉપર તરફનો છે એટલો જ ભાગ નીચે તરફનો છે. આપણે 0 થી 2 માં પરવલય, 2 થી 4 માં વર્તુળ અને એના ગુણ્યા 2 કરીએ એટલે આપણે ઉપરનો પ્રદેશ શોધીશું, એના ગુણ્યા 2 કરશું એટલે નીચેનો પણ બાય ડિફોલ્ટ મળી જશે. તો 2 ટાઈમ્સ
चलो जीरो थी बे, जीरो थी बे मा पहला परवलय, परवलय छे y स्क्वायर बराबर 6x, એટલે रूट 6 इनटू रूट x dx बराबर, અને વત્તા 2 થી 4 માં વર્તુળ તો એ 16 માઈનસ x સ્ક્વેર dx હશે. ચાલો પહેલા તો આનું સંકલન વિચારી લઈએ. 2 ટાઈમ્સ रूट 6 બાર x રેસ ટુ 3 બાય 2 ના છેદમાં 3 બાય 2 કોની લિમિટમાં ભાઈ, તો કે 0 થી 2 ની લિમિટમાં વત્તા 2. ચલો x બાય 2 રૂટમાં 2 વત્તા a સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ x બાય 4 લિમિટ 2 થી 4 ની. જો મેં બે અલગ અલગ બંનેને પહેલેથી આપી દીધું હે ભાઈ, હવે ધ્યાનથી સમજો. આ છેદનો છેદ અંશમાં એટલે 4 બાય 3 રૂટ 6 ઇનટુ 2 raised to 3 by 2 એટલે 2 root 2 થઈ ગયું, અને માઈનસ 0 છે તો સમજ પડી જશે, લખવાની કઈ જરૂર નથી. ચાલો અપર લિમિટ મૂકો. 4 નો વર્ગ 16 ઓછા 16 એટલે 0, 16 by 2 એટલે 8, અને sin ઇન્વર્સ 4 by 4 એટલે 1, માઈનસ લોઅર લિમિટ 2 by 2 એટલે 1, 16 minus 4 plus 8 એટલે માઈનસ થઈ જશે, કારણ કે લોઅર લિમિટ જશે એટલે માઈનસ આવશે અંદર, 8 sin ઇન્વર્સ 2 by 4 એટલે 1 by 2 બરાબર. બસ વેલ્યુ જ મૂકું છું ભાઈ, બીજું કઈ જ નથી કરતો. હવે અહીંયા થોડું ચેક કરવું પડે તમારે. 4 2 ની 8 8 બાય 3 અને અહીંયા ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ રૂટ 6. અચ્છા રૂટ 6 ના બી બે ભાગ પાડવા હોય તો તમે પાડી શકો હા, રૂટ 6 ને બદલે રૂટ 2 ઇન્ટુ રૂટ 3 તમે લખી શકો. ચાલો પ્લસ 2 8 ઇન્ટુ sin ઇન્વર્સ 1 એટલે પાઈ બાય 2 માઈનસ, ચલો 16 માઈનસ 4 એટલે 12, 12 એટલે 2 રૂટ 3, અને માઈનસ 8 ઇન્ટુ sin ઇન્વર્સ 1 બાય 2 એટલે પાઈ બાય 6. ચાલો હવે ત્યાંથી સમજો. આ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે 2, 8 ઇન્ટુ 2 એટલે 16. અચ્છા રૂટ 3 રૂટ 3 ઉપર નીચેથી કેન્સલ કરી દે તો 16 બાય રૂટ 3 પ્લસ, ચાલો ચેક કરો, આ 2 2 કેન્સલ એટલે વત્તા 8 પાઈ માઈનસ 4 રૂટ 3 અને માઈનસ 8 પાઈ બાય 3 બરાબર છે. જોતા જજો હા ભાઈ, આ માત્ર ને માત્ર હજુ આપણે અંદરના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાની વાત કરી રહ્યા છે, અંદરના પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે હવે થોડુંક આપણે નજીક લઈ લઈએ તો 16 બાય રૂટ 3 માઇનસ 4 રૂટ 3 અને આ 24 ઓછા 8 એટલે 16 થઈ જશે, એટલે 16 પાઈ બાય 3. ચાલો આટલું તમારી પાસે આવી ગયું ભાઈ બરાબર. હવે આટલા પ્રદેશમાંથી, આટલા આખા ટોટલ ભાગમાંથી તમારે હવે શું કરવાનું? અચ્છા ધારો કે અહીંયા તમારે લસા લઈને ચેક કરવું હોય ને ભાઈ તો પણ તમે કરી શકો હે. ધારો કે અહીંયા તમે રૂટ 3 નો લસા લઈ લો. ચાલો તો આ રૂટ 3 ઇન્ટુ રૂટ 3 એટલે 3, તો 4 તાલી 12 એટલે 4 બાય રૂટ 3 થઈ જશે ને, પ્લસ 16 પાઈ બાય 3. ચાલો ને આટલું સિમ્પલ જ રાખો ને. હવે બોલો, આ તો હજુ આપણે અંદરના ભાગનું ક્ષેત્રફળ શોધ્યું, હવે મારો એક્ચ્યુઅલ જવાબ તો શું છે કે માંગેલ ક્ષેત્રફળ બરાબર વર્તુળના કુલ ક્ષેત્રફળમાંથી. હવે વિચારો વર્તુળનું કુલ ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર એટલે 16 પાઈ બરાબર. તો 16 પાઈ માંથી મારે આટલા ક્ષેત્રફળને બાદ કરવાનું, એટલે કે જરા ધ્યાનથી સમજો, એટલે કે હવે માટે માંગેલ ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર એટલે 16 પાઈ માઇનસ 4 બાય રૂટ 3 પ્લસ 16 પાઈ બાય 3 છે રાઈટ. ચલો એટલે 16 પાઈ માઇનસ 4 બાય રૂટ 3 અને માઇનસ 16 પાઈ બાય 3. ચલો લસા વિચારી લઈએ તો 16 માઇનસ 16 પાઈ બાય 3 એટલે 16 તાલી 48 એટલે 32, 32 પાઈ બાય 3 માઇનસ 4 બાય રૂટ 3. બોલો આ બંને માંથી કઈ કોમન દેખાય તમને? 4 બાય 3 કોમન લઈ લો એટલે 8 પાઈ માઇનસ રૂટ 3 આ તમારો જવાબ આવી જશે ભાઈ. 4 બાય 3 8 પાઈ માઇનસ રૂટ 3. બહુ ધ્યાનથી સમજો હા, ઓપ્શન તમને બધા સિમિલર દેખાશે,
જોજો ઓપ્શન તમારા જે હશે એ ઓલમોસ્ટ બધા સિમિલર દેખાશે બરાબર પણ આપણો જે જવાબ છે એ શું હશે 4/3 8π - √3 સી જવાબ હશે કારણ કે એમાં એને એવું કીધું છે કે બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવું છે બરાબર આખી મેથડ એક વખત જરા જોઈ લઈએ નજર કરી લઈએ કોઈ પણ તકલીફ જેવું લાગતું હોય બરાબર તો આપણું સોલ્વ થઈ જાય બરાબર છે સો સૌથી પહેલા આપણે શું ડિસાઈડ કર્યું ભાઈ તો કે બહારના ભાગથી આવૃત પ્રદેશ એટલે બહારનો ભાગ કયો થયો આપણને પહેલા ખ્યાલ આવવો જોઈએ અને એને શોધવા માટે કઈ મેથડ અપ્લાય કરી તો આખા ક્ષેત્રફળમાંથી વર્તુળના આપણે અંદરના ભાગના ક્ષેત્રફળને બાદ કરી દીધું બરાબર સો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે રાઈટ સો અહીંયા ભાઈ આપણું આ ચેપ્ટર સ્વાધ્યાયના પોઈન્ટ ઓફ વ્યૂ થી કમ્પ્લીટ થાય છે બરાબર હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે જે ઘણા ડિફરન્ટ છે નોર્મલ મેથડ્સ કરતા બરાબર એમાં પહેલું જે એક્ઝામ્પલ છે તે નંબર 14 પહેલું જે એક્ઝામ્પલ છે એ છે એક્ઝામ્પલ નંબર 14 સવાલ સમજવાનો છે ભાઈ પહેલા તો કે સાબિત કરો કે વક્ર y² = 4x x² = 4y એ રેખાઓ x બરાબર 0 x બરાબર 4 y બરાબર 0 y બરાબર 4 થી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે એટલે અહીંયા પહેલા તો તમારી પાસે ટોટલ 4 ને 2 6 વક્રની વાત કરી છે ચાલો તો સૌથી પહેલા આપણે આ 4 રેખાઓ દ્વારા બનતો પ્રદેશ વિચારીએ એટલે એને માટે સૌથી પહેલું મારે આ થઈ ગયો x અક્ષ સોરી y અક્ષ એટલે કહેવાય x બરાબર 0 રેખા આ થઈ ગયો x અક્ષ એટલે કહેવાય y બરાબર 0 રેખા તો હવે બધાને ક્લિયર થવું જોઈએ પછી x બરાબર 4 રેખા એટલે આ x બરાબર 4 રેખા થઈ ગઈ અને ચોથું y બરાબર 4 રેખા તો આ y બરાબર 4 રેખા છે હવે એવું બોલે છે કે જો આ ચોરસ તો આપણો બની ગયો તો આ જે ચોરસ બને છે એનું y² = 4x ચલો y² = 4x એટલે એ કમ્પલસરી આ રીતે હશે આ y² = 4x છે નો ડાઉટ નીચે તરફ બી જશે પણ આપણને નીચે તરફના વક્રનું કામ નથી x² = 4y એટલે x² = 4y એટલે આ રીતે વક્ર હશે થોડુંક આપણે વ્યવસ્થિત ચિત્રકામ કરવું પડે પણ કઈ વાંધો નહીં ઓકે આ સમજી જવાશે y² = 4x અને આ જે વક્ર બનાવ્યું એ થઈ ગયો x² = 4y નો ડાઉટ આ રીતે પણ જશે આમ બેઝિકલી આવશે હું લખી દઉં તમારી સરળતા માટે અને આ જે છે તે y² = 4x પણ એમાં ખોટી કન્ફ્યુઝન થાય એના કરતા બેટર કે આપણે આટલું જ બતાવ્યું તો હવે તમને ક્લિયર દેખાય છે કે અહીંયા 3 અલગ અલગ પ્રદેશ મળ્યો આ પહેલો પ્રદેશ મળ્યો આ બીજો પ્રદેશ મળ્યો અને આ જે છે તે ત્રીજો પ્રદેશ મળ્યો અને તમારે એવું સાબિત કરવું છે કે આ ત્રણે પ્રદેશ કેવા છે સમાન છે બરાબર હવે ક્લિયર છે કે અહીંયા છેદ બિંદુ તમારે શોધવો હોય તો આ 40 અહીંયા કમ્પલસરી 44 જ મળશે અને અહીંયા 04 મળશે ચાલો તો સૌથી પહેલા તો આપણે પ્રથમ પ્રદેશની વાત કરી લઈએ ધારો કે આને આપણે A1 કહી દઈએ આને તમે A2 કહી દો અને આને વચ્ચેનો જે પોર્શન છે એને તમે A3 કહી દો તો પ્રથમ પ્રદેશ A1 બરાબર માનાંકમાં I1 જ્યાં હવે બધાને જ ક્લિયર થાય જ છે કે આ પ્રથમ પ્રદેશની જો મારે વાત કરવી હોય તો 0 થી 4 ની લિમિટમાં x² = 4y વાળો વક્ર લઈએ ને જોજો ત્યાંથી સમજો હા આમ છે આ વક્ર અને આ કયો વક્ર થયો x² = 4y વાળો તો 0 થી લઈને 4 ની વચ્ચે આ નીચેનો પ્રદેશ શોધી લઈએ તો 0 થી લઈને 4 માં x² / 4dx એટલે સંકલન કરીએ તો x³/12 0 થી 4 તો 64/12 એટલે 16 ચોક 64 અને 4 તાલી 12 બરાબર એટલે 16/3 આવી જશે
तो माटे a1 बराबर 16 बाय 3। चलो आ पहलो प्रदेश तमारो आवी गयो। हवे बीजा प्रदेश माटे आपणे चेक करवो होय तो शुं करीशुं? बीजो प्रदेश एटले आ रीते ऊपर आवे छे, तो y नी लिमिट मां लई लईए कोना द्वारा? y स्क्वायर बराबर 4x द्वारा, बराबर। तो જોજો બીજો પ્રદેશ a2 બરાબર માનાંકમાં i2, જ્યાં i2 બરાબર 0 થી લઈને 4 ની લિમિટમાં। હવે બહુ ધ્યાનથી હો, y ના સાપેક્ષ સંકલન કર્યું છે મે ભાઈ, તો y સ્ક્વેર બાય 4ty એટલે y ક્યુબ બાય 12, 0 થી 4 તો આ પણ 16 બાય 12 જ થશે, સોરી 64 બાય 12, માય મિસ્ટેક, અને 64 બાય 12 એટલે આ પણ 16 બાય 3, તો માટે a2 બરાબર પણ 16 બાય 3 જ થઈ ગયું। તો હવે થોડું a3 માટે દિમાગ દોડાવીએ ભાઈ। a3 માટે આપણે સંકલન પર નથી જવું, જો ધ્યાનથી સમજો, કેમ નથી જવું? કારણ કે આખું જે ચોરસ તમને દેખાયું એ ચોરસના ક્ષેત્રફળમાંથી તમે a1 અને a2 બાદ કરી દો, અરે આ જે ચોરસ હતો બરાબર એમાં આપણે આટલો ભાગ નીચેનો ભાગ શોધી લીધો, ઉપરનો ભાગ શોધી લીધો, તો વચ્ચેના ભાગને શોધવા માટે a3 માંથી આપણે a1 અને a2 ને બાદ કરી દીએ, બરાબર। તો હવે આમાં સંકલનનો ઉપયોગ નથી લેવો, તો માટે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ, ત્રીજા ભાગનું ક્ષેત્રફળ બહુ ધ્યાનથી સમજો, હા, a3 બરાબર કુલ ક્ષેત્રફળ માંથી a1 અને a2 બાદ કરી દો। ચાલો હવે ચોરસનું કુલ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ અંતર બી 4 છે અને આ અંતર બી 4 છે, એટલે કે સ્ક્વેર જ થઈ જશે, સોરી લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે તમે સીધું 4 ઇન્ટુ 4 કરી દો બાજુનો વર્ગ, માઇનસ 16 બાય 3 માઇનસ 16 બાય 3, તો અહીંયા 16 માઇનસ 32 બાય 3 એટલે ફાઇનલ આન્સર બી 16 બાય 3 જ આવી જશે ભાઈ, a3 બરાબર, બરાબર। તો બોલો કહી શકાય કે નહીં કે માટે a1 a2 a3 કેવા થવાના? માટે a1 બરાબર a2 બરાબર a3 બરાબર 16 બાય 3। ટૂંકમાં કહેવાનો મીનિંગ એ છે કે ત્રણે દ્વારા, એટલે કે જે ચોરસ બને છે એ ચોરસનું બંને પરવલય દ્વારા સમાન વિભાજ ભાગમાં વિભાજન થાય છે। આ તમારો જવાબ થઈ જશે, બરાબર। સો હોપ કે આખો ક્વેશ્ચન તમારા માટે ક્લિયર થયો હોય, બરાબર। થોડો અગત્યનો ક્વેશ્ચન કહેવાય, સો ધ્યાનથી સમજજો, ઓકે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર, ત્યારબાદ બીજો અગત્યનો જે એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 7, આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ। તમને એવું કીધું છે કે x અક્ષના ઉપરના અર્ધતલમાં, ભાઈ આ શબ્દ આવે એટલે આખો અર્થ બદલાઈ જાય। વર્તુળ છે x² + y² - 8x = 0 અને પરવલય છે y² = 4x। હવે સૌથી પહેલા તો તમને આ વર્તુળ ખબર પડવી જોઈએ, તો આ વર્તુળનું કેન્દ્ર છે 40 અને આની ત્રિજ્યા થશે 4, બરાબર। એટલે 40 કેન્દ્ર અને 4 ત્રિજ્યા વાળું વર્તુળ પહેલા તો આપણે બનાવવું પડે, તો આપણે એક વર્તુળ બનાવી દઈએ, ચાલો, અને એ કમ્પલસરી x 0 માંથી પસાર થશે, એટલે એ જે વર્તુળ હશે ને તે કમ્પલસરી આ રીતે હશે, બરાબર। અને y² બરાબર 4x એટલે એ કઈક આ રીતે હશે। હવે આ એટલો કન્ફ્યુઝિંગ દાખલો છે કારણ કે ઘણા છોકરાઓ એ સમજી જ નથી શકતા કે આમાં પ્રદેશ કયો લેવાનો। તો સૌથી અગત્યનું, એણે શબ્દ વાપર્યો છે x અક્ષની ઉપરના અર્ધતલમાં વક્ર વડે અને x અક્ષથી આવરું। હવે હું જે વસ્તુ બોલું તે બહુ ધ્યાનથી સમજો, હા, ધારો કે આ શબ્દ નથી x અક્ષથી આવરું, તો x અક્ષની ઉપરના અર્ધતલમાં એટલે માત્ર ને માત્ર આટલો પ્રદેશ આવશે। જોજો ધ્યાનથી સમજો, હા, હું અલગ અલગ કેસની વાત કરું છું, અલગ અલગ મુદ્દાઓ લઉં છું તમારી સામે કે જેના અકોર્ડિંગ દાખલાઓ બદલાઈ શકે। ધારો કે અત્યારે એણે x અક્ષથી આવૃત શબ્દ નથી વાપર્યો અને બાકીની બધી જ રકમ સેમ, x અક્ષની ઉપરનું અર્ધતલ વક્ર અને પરવલય વર્તુળ બધું જ સેમ, તો મેં જે અહીંયા ટીક કર્યો એટલો જ પ્રદેશ આવશે। ધારો કે x અક્ષની ઉપરના અર્ધતલનો પણ શબ્દ નથી વાપરતો,
માત્ર વર્તુળ અને પર્વ લઈ પૂછે છે તો ઉપરનો પ્રદેશ અને નીચેનો પ્રદેશ આ બે જવાબ આવશે. પણ અહીંયા તમારે જે કામ છે, તમારે જે કામ છે એ શું છે, તો કે એમાં એને એવું કીધું છે કે મને એક્સ અક્ષની ઉપરનો અર્ધતલ બી જોઈએ છે અને એક્સ અક્ષથી આવૃત પ્રદેશ બી જોઈએ છે. તો એનો મીનિંગ હવે એવો થયો કે તમારો પ્રદેશ કયો થયો, તો કે આ બે પ્રદેશ થયા, એક આટલો પોર્શન અને બીજો આટલો પોર્શન. કારણ કે એણે એવું વચ્ચે ઇન્ડિકેટ કર્યું છે કે મને એક્સ અક્ષ જોઈએ છે, બરાબર. અને જ્યારે એ શબ્દ બોલે છે કે એક્સ અક્ષ જોઈએ છે, તો આ પ્રદેશ તમારો જવાબ થઈ જશે. તો હવે આ બિંદુ છે 0 0, આ બિંદુ એઝ આઈ સેડ 4 0, તો બંને વક્રનું છેદ બિંદુ શોધવું પડે. તો વક્રના છેદ બિંદુ માટે ચાલો તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર 4x મૂકી દો, ઓછા 8x બરાબર 0. તો એક્સ સ્ક્વેર ઓછા 4x બરાબર 0. તો x કોમન x ઓછા 4 બરાબર 0, એટલે ક્યાં તો x બરાબર 0 અને જસ્ટ અ મિનિટ હા, એટલે હવે એનો મીનિંગ એવો થયો કે મેં ફિગરમાં થોડી મિસ્ટેક કરી છે, માય મિસ્ટેક, સોરી. જસ્ટ અ મિનિટ હા, હું ફિગર થોડી પ્રોપર બનાવી દઉં, એનું કારણ તમને સમજાવું. કારણ કે ત્રિજ્યા 4 આવે છે અને બંને વક્રનું છેદ બિંદુ 0 0 અને જસ્ટ અ મિનિટ હા ભાઈ, અહીંયા જે પોઈન્ટ છે ને એ ભૂલથી ખોટો લેવાઈ ગયો, અહીંયા 8 0 હશે, આ જે પોઈન્ટ છે ને એ 8 0 હશે, સોરી ફોર ધેટ, અહીંયા થોડી લખવા મિસ્ટેક થઈ. ચલો આ બિંદુ 8 0 હશે, કન્ફર્મ બરાબર, એક જરા ઉતાવળ થઈ ગઈ, અહીંયા 8 0 હશે. અને એટલે હવે તમે છેદ બિંદુ વિચારો તો x બરાબર 4, તો એનો મીનિંગ કે x બરાબર 0 ત્યારે y બરાબર 0 અને x બરાબર 4 ત્યારે y બરાબર પ્લસ ઓર માઇનસ 4, એટલે અહીંયા પોઈન્ટ જે આવવાનો એ 4 સામે 4 અને અહીંયા જે પોઈન્ટ હશે તે 4 સામે માઇનસ 4, એટલે આ પોઈન્ટ આપણો 4 0. તો એનો મીનિંગ હવે એવો થયો કે માટે પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2, જ્યાં I1 બરાબર શું હશે, તો 0 થી 4 માં પરવલય, ચાલો સમજો, 0 થી 4 માં પરવલય, પરવલય એટલે 2√x dx, તો 2 બાર x^3/2 ના છેદમાં 3/2, 0 થી 4 ની લિમિટ 4/3, 4 નું વર્ગમૂળ એટલે 2 ને 2 નો ક્યુબ એટલે 8, માઇનસ 0, એટલે જવાબ 32 ના છેદમાં 3. આ કોનો જવાબ આવ્યો ભાઈ, I1 નો. હવે એવું જ તમે I2 વિચારો, તો I2 શું થશે, 4 થી 8 માં વર્ગમૂળમાં 8x માઇનસ x²dx. તો હવે આની અંદર તમારે પૂર્ણવર્ગ બહુપદી બનાવવી પડે, હવે આવા દાખલા તમે સોલ્વ કરીને આવ્યા છો ભાઈ, તો પૂર્ણવર્ગ બહુપદી માટે 16 જોઈશે, તો x માઇનસ 4 હોલ સ્ક્વેર dx, બરાબર, આ ડાયરેક્ટ લખી દઉં છું, ખ્યાલ આવી જશે બધાને. તો ભાઈ x માઇનસ 4/2 √2 પ્લસ a² / 2 સાઈન ઇન્વર્સ x માઇનસ 4/4, સંકલન 4 થી લઈને 8 ની વચ્ચે. ચાલો અપર લિમિટ મૂકો, તો 8 ઓછા 4/2, પણ વર્ગમૂળમાં તો 64 માઇનસ 64 થઈ જશે, પ્લસ 16/2 એટલે 8, સાઈન ઇન્વર્સ 8 માઇનસ 4 4/4, આ અપર લિમિટ થઈ ગઈ. ચાલો એ જ રીતે લોઅર લિમિટ મૂકી દઈએ, એટલે -4 - 4 એટલે 0, પ્લસ 16/2 એટલે 8, સાઈન ઇન્વર્સ 4 - 4 એટલે 0. તો ટૂંકમાં આ તો 0 થઈ ગયું, તો 8 × π/2 એટલે તમારો જવાબ 4π. તો માટે ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ, તો અહીંયા આપણે લખી દઈએ કે માટે a બરાબર 32 ના છેદમાં 3 વત્તા 4π, રાઈટ. અને હવે આ બંને માંથી જો તમારે 8/3 કોમન લેવું હોય, અથવા તો 4/3 બાર, અંદર બચશે 8π + 1, બરાબર,
4 by 3 આપણે સોરી 8 pi plus 3 આ તમારો ફાઇનલ આન્સર આવે બરાબર તો આપણે છેલ્લા સ્વાધ્યાયમાં જે દાખલો કર્યો ને ભાઈ ઓલમોસ્ટ એના જેવો જ દાખલો છે ફરક ખાલી એટલો છે કે એ દાખલામાં વર્તુળ જે હતું એનું કેન્દ્ર 0 0 હતું જ્યારે આ દાખલાની અંદર વર્તુળનું કેન્દ્ર જે છે તે x અક્ષ પર છે 4 0 આગળ હવે મેં તમને આમાં ચાર અલગ અલગ કેસ બતાવ્યા પહેલા કેસની અંદર કે જેમાં x અક્ષ શબ્દ ની વાપર્યો હોય બરાબર ત્યારે શું લેવાનું પછી બીજા કેસમાં x અક્ષ ની ઉપર અને x અક્ષ થી આવૃત એ બંનેમાંથી કોઈ જ ની વાપર્યો ત્યારે શું લેવાનું ચોથા કેસમાં જો x ત્રીજા કેસમાં જો x અક્ષ થી ઉપર આ શબ્દ ની વાપરે અને માત્ર x અક્ષ થી આવૃત માંગે તો ઉપર અને નીચે બંને આવશે અને છેલ્લો કેસ જે આપણો દાખલો ઓલરેડી છે તે બરાબર સો આ બે એક્ઝામ્પલ્સ એવા હતા જે મને એવું લાગે કે થોડા ઇમ્પોર્ટન્ટ છે આ સિવાયના એક્ઝામ્પલ્સ પણ અગત્યના છે બટ એના જેવા સિમિલર એક્ઝામ્પલ્સ આપણે ઓલરેડી કરીને આવ્યા છે ટેક્સ્ટબુકમાં ઓકે સો હોપ કે આ સેશન ક્લિયર થયું હોય થોડું પેલું એક નાની જગ્યાએ રાહ જોવી પડી મિસ્ટેક થઈ ગઈ બીકોઝ અહીંયા પોઈન્ટ ખોટો મુકાયો ઓકે સો આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે બાકીનું આપણે નવું ચેપ્ટર હવે નેક્સ્ટ સેશનથી જોઈશું થેન્ક યુ ફ્રોમ માય સાઈડ